રામદેવજી બાબાને કોના અવતાર માનવામાં આવે? કૃષ્ણ ભગવાનનું. એ અજમલજી દરિયામાં આવે ને, ત્યાં ગયો તો દ્વારકા અજમલજી, અને ત્યાં દ્વારકામાં ભગવાનની પથ્થર મૂર્તિ, એના સામે બેસી ગયો કે મને બાબા બોલ, તારા હાડું લાડવા લેવો છો અને આ ખાઓ, અને હું તારી પાસે માંગણી કરવા આવ્યો છું, મને આપી દે. મૂર્તિ કંઈ બોલે નહીં, જવાબ ન લીધો. કેટલી ઘડી કલકી દો પણ કંઈ અવાજ આવ્યો નહીં. પચાસ લીખી જ પોતાનો લાડવા લઈ ગયો ને, લાડવો પાડી દે જલ્દી કહું કપાલમાં. તા પૂજારી જોડાયો કે ગાંડો લાગે કે એકદમ, એ આ શું કરે કે આ કાં બોલે નહીં, હું કહ્યું કરું છું. અરે પણ તું કેવો માનો છો, હું પૂજારી છું એટલે ભગવાન ક્યાં હોય ક્યાં ના હોય એની મને ખબર હોય, તારે મને પહેલાં પૂછો નહીં. આ તો પસંદ ના છે, એ બોલે કે તો હાથા ભગવાન ક્યાં છે? અરે કે ભાઈ તારે પહેલાં મારી પાસે આવવું જોઈએ ને. હાલ હાલ બાવડો પકડી લઈ ગયો દરિયાને કાંઠે, કહેજો ભગવાન અહીંયા. કેમ? કે આ ગરમી અહીંયા બહુ જ પડે છે એટલે ભગવાન અહીંયા સુંદરમાં રહી છે. અગાઉથી પીપો પીપો ભગત થઈ ગયો ને, એ પણ અહીંયા જ પીડો તો નહીં, એને આ દુવાજ કાઢી લેવો. એમ કે હા, કે આ મળી જાય ને તો કે ધીરેન સોલંકી ખાબકી ગયો. ઓલો ગયો હવે ત્યાં એનો બાપ ક્યાં બેઠો મળી છે? તો ઘોડો આઈ કલા છે, ત્રિપુરાની ઘોડો લઈને આવ્યો ઘેરે, અને આ પાણીમાં ઉતરતો ગયો તો હું નગરી દેખાણી કે કંઈક છે. હાલી ગયો તો ભગવાન સાઈડની ચેકન માટે વિરાના રાધાની લોકસમણી ભગવાનને પાટો બાંધે કપાળમાં. તો આ જોઈ લો હનુમાનજી ભગવાન બેઠા છે, કૃષ્ણ ભગવાન. આવો વધારો વધારો હનુમાનજી, ઠીક અહીંયા તમારું આવા ગયું છું. પણ હનુમાનજી કંઈ બોલતો નથી, કપાળ અમે જોઈ લો. અરે ભાઈ બોલતો ખરા, હું જોત તઈ બોલ્યો કે બાપુ હું એ જોઉં છું કે અમારા જેવા સંસારને તો ગોળ ગુંબર થાય, પણ આ દેહનું દરજ ભગવાનને છોડતું નથી, અને તમને ગુંબરા નીકળે પાટા બાંધવા પડે. ભગવાન ખડખડ હોવા માંડ્યા કે હનુમાનજી એ દેહનું દર્દ નથી છે, તો કે મને કંઈ ગુમ નથી થયા. પણ હમણાં કહો ભગત આવ્યો હતો, એને મને લાડવો માર્યો, ત્યાં લાડવો લાગ્યો છે. હળી મળીને પગમાં પડી ગયો કે બાપા, એ તો મેં જ લાડવો માર્યો. કે કાંઈ નહીં બોલ, હું આવ્યો. કે આ લાડવો જાણી ગયો તો હવે મારી વાત તમને છૂપી હોય? કે ભલે પણ કે તો બાપુ હું વાંધ્યો છું, મારા કોઈ છોકરો લેતો નથી અને મને કોઈ રાખતું નથી. પછી મારા ભેરો રાખવાની એનો ત્રાસ વધી ગયો છે, અને લોકો કબર પૂજાને માને, ભગવાનને કોઈ માનતા નથી. તો આ વર્ષન થયું અને મને દીકરો નથી, તો બાપા દીકરો આપો. હા, એટલે ફૂલનો હાર જોડો, મેં ફૂલ તોડી નાખ્યા. આને તું પાણીમાં ભદરાજે એટલે તારી ત્યાં દીકરો થાય. ફૂલ લઈને બોલો કે બાપુ એ વાત તમારી હાજી, પણ તમારા જેવો દીકરો જોતો હતો. રાજા જોણ કહે ભાઈ ભગવાન જ ભગવાન એ અટકાવમાં મારે જવું છે, બીજું પછવાની હાલે આને તું પાણા બદલાવજે. પહેલાં જે મેં ફૂલ આપ્યું છે એ દીકરો થાય એનું નામ તું વિરમદે લાગીએ, અને હું આવું ત્યારે મારું નામ તો રામદેવજી લાગીએ. કે હા બાપાએ વાત આવી, પણ તમે આવો કહીએ મને કંઈ નિચાડજો. કે હા, છ મહિનાનો વિલંબ થાય ત્યારે હું આવી તારા આંગણામાં કંકુના પગલા જાય, ફૂલની પટારી ઉઠી જાય આ મારી નિચાની, અને બીજો દીવ કે એવો પ્રકાશ દેખાય તો ત્યારે માની લેવું કે આવી ગયા. હા ભલે બાપ, એ વચલી નાખી આવ્યો. હા, એ ફૂલ મેળ લઈને આપ્યા, મેળ દઈએ ફૂલ વધાવી પિંગલમાં પોધાયેલા. નવ મહિના દીકરાનો જન્મ થયો, વિલંબે નામ રાખ્યું. હવે છ મહિનાનો વિલંબ ભગવાનનું આવાગમન થયું, માતાજી ગૌશાળામાં ગાયો ડોઈ, હનુમાનજી ઓછે બેઠે બેઠે હોકો પી, ભગવાન આવી છ મહિના થોડું દાન કરી, વિલંબે બધા પહોંચી ગયા. બે ભાઈ મહિના દાન કાઢવા, માતાજી ગાય જોઈને આવ્યા ઘરમાં. દાંત હોય તો ગા હું હજમલજી અહીંયા આવો તો જલ્દી. પછી હું, અરે પણ આ એક આપણે હતું ને, આ બીજું કેનું આવ્યું? આ કોણ છે? હજમલજી પણ છ મહિના થઈ ગયા ને વધારે, એટલે પછી થોડુંક ભૂલી ગયા. પછી યાદ આવ્યું, પગલા બમ કંકુર લઈ ગયા. હા બોલતી નહીં, મને બાપે વચન આપ્યું છે એ વચન પ્રમાણે આવી ગયા, પહોંચી ગયા છું. સારું કે એટલે તમે ધ્યાન રાખો, હું પાછું બહાર જાઉં કે હા, એ દૂધની જગડીથી છોલે મૂકી અને માતાજી કે ગૌશાળામાં અજમલજી ઓછી મોલો હોકો બોકો હમો કરવા આવ્યા. ત્યાં દૂધ મેંડું ગરમ થવા એટલે બાપો કે આ તો ઉગના આગળ છોલો ભરાઈ જાય,
એટલે હુતા હુતા આઠ વધારી દૂધને લગાડી નીચે મૂકી દીધી. અને આઠ પગલાં કંકુના ઉંચા એટલે હાલમાં છે માતાજીના દૂધ દૂધ સાંભળ્યું એકદમ જોઈ આવ્યા. જાવ એટલે દૂધની લગડી નીચે ભલે કે આ કોણ પગલાં જોયા ચૂલાથી પાણીના દૂધી પછી પગમાં પડી ગયા કે બાપા એટલે પેલો પરચો એ દૂધનો આપ્યો એને પાણીયામાં પાણીયામાંથી આઠ વધારી આ બાપાનો જન્મ થયો.